માનસિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા માનસિક દિવ્યાંગોની સારવાર કરવામાં આવતી હોય છે અને તેઓ સ્વસ્થ બની પોતાના ઘરે પરત ફર્યા છે. ભુજની માનસિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા માનસિક દિવ્યાંગોની સારવાર કરવામાં આવતી હોય છે અને અહીં આવા દર્દીઓની સારવાર કરી તેઓને ઘરે પરત પણ મોકલવામાં આવતા હોય છે. તેમજ અહીં અલગ અલગ રોગથી પીડાતા પણ દર્દીઓ જોવા મળતા હોય છે, જેનું સંશોધન કરીને ડૉક્ટર દ્વારા તેમની સારવાર કરવામાં આવે છે. માનસિક આરોગ્ય કેન્દ્રમાં રોજના અંદાજિત 125 જેટલા દર્દીઓ આવતા હોય છે. આમ ડોક્ટર એ ભગવાનનું બીજું રૂપ કહેવાય છે અને આ ડોક્ટર આ માનસિક દિવ્યાંગોની નિસ્વાર્થપણે સેવા કરતા હોય છે. તો આ વિશે વધુ સાંભળીએ ડોક્ટર ટીલવાણીના શબ્દોમાં. માનસિક આરોગ્ય ક્ષેત્રે હું જ્યારે જોડાયો હતો આજથી 20 વર્ષ પહેલા, ત્યારે આખા દિવસ દરમિયાન માન 3-4 દર્દી આવતા હતા. હવે લોકોમાં જાગૃતિ વધવાથી અમારે રોજ કમસે કમ 100 થી 125 દર્દી રોજ આવે છે અને લોકોમાં જાગૃતિ એટલે આવે છે કે એ લોકોને શારીરિક લક્ષણો સાથે માનસિક બીમારી દેખાતી હોય છે. છાતીમાં દુખાવો, અપચો, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ઊંઘ ના આવવું, એટલે આપણો મન જો સ્વસ્થ ના હોય તો મનના અસ્વસ્થતાના કારણે આખો શરીરનો તંત્ર ડિસ્ટર્બ થઈ જાય. તો જાત જાતના લોકો આવે છે અહીંયા, જે લોકોને ચિંતા નું ફિકરનું રોગ હોય છે. હવે ચિંતાનો મતલબ એમ નહીં કે એમને કોઈ બાબતની ચિંતા છે, પોતે રિલેક્સ નથી થઈ શકતા, એવો રોગ હોય છે. માનસિક આરોગ્યમાં ઘણું બધું સંશોધન થઈ ચૂક્યું છે. 1950માં માનસિક રોગની પહેલી દવા જે લાર્જેક્ટિલ એટલે કે ક્લોરપ્રોમેસિન જ્યારે સંશોધન થયો હતો, ત્યાર પછી અત્યાર સુધી 1000 જેટલી દવાઓ સંશોધન થઈ ચૂક્યો છે. હવે એ સાબિત થઈ ચૂક્યો છે કે માનસિક બીમારી વારસાગત છે. વ્યવહાર, માણસનું વર્તન અને પ્રકૃતિ એ વારસાગત છે. જેમ તમે ચહેરાનું મળતું આવે છે, જુઓ છો ને, મા બાપના અને બાળકોનું ચહેરા મળતા આવે છે, મન પણ મળતા આવે છે. અને માનસિક બીમારી ઘણી વખત 2-3 જનરેશન મૂકીને પછી પણ બહાર આવતી હોય છે. અને સંતોષ હોય કે ના હોય, મને સારવારથી સંતોષ નથી, મારે પોતાની સારવારથી. એનું કારણ એ છે કે રોજના 125 દર્દીને સાંભળવા અને એમને ખાલી દવા નહીં લખવાની હોય છે, એમને થોડું કાઉન્સેલિંગ પણ કરવાનું હોય છે. એટલે કે ભાઈ, તમારે આ દવા લાંબા સમય લેવી પડશે, આ રોગ છે એ કોઈ વળગાડ નથી, આ રોગ છે એ કોઈ તમે કોઈ કાંઈ કરી નથી નાખ્યું, મેલી વિદ્યા નથી કરી નાખી, આવી ઘણી બધી વાતો કહેવાની હોય છે. અને બધા લોકોને આ 1-10 પોઈન્ટ જેટલા માહિતી આપવાની હોય છે, તો બધાને માહિતી નથી આપી શકાતો. કારણ કે કચ્છ જિલ્લામાં એક જ મનોચિકિત્સક સરકારીની પોસ્ટ છે અને બધા જિલ્લામાં 2 મનોચિકિત્સક છે. આણંદ જેવા જિલ્લામાં 2 મનોચિકિત્સક છે, આણંદને 20 કિલોમીટર દૂર નડિયાદમાં 2 મનોચિકિત્સક છે, નડિયાદથી 10 કિલોમીટર દૂર ખેડા જિલ્લામાં 1 મનોચિકિત્સક છે, તો કચ્છથી મોરબી સીધો આવે 200 કિલોમીટર દૂર ત્યાં એક જઈને મનોચિકિત્સક મળે છે. તો આટલા બધા મોટા અંતરે એક જ મનોચિકિત્સક છે અને કચ્છ ભારતનો હાલે બીજો કે ત્રીજો મોટો જિલ્લો છે. એટલે મને એવું લાગે છે કે અહીંયા ખૂબ જાગૃતિ કેળવવા માટે હજી ઘણા પેરામેડિકલ સ્ટાફ, સોશિયલ વર્કર, મનોચિકિત્સકની હજી જરૂર છે, જેથી કરીને અમે સંતોષકારક જે સેવા છે આપી શકીએ.